ઈડર ખાતે ઈડર તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક મળી તાલુકા પ્રમુખ અને કારોબારીની વરણી કરાઈ હતી। गुजरात पत्रकार एकता परिषद प्रमुख लाभूभाई, प्रदेश प्रभारी गौरांगभाई सूचना अने साबरकांठा जिला प्रमुख संजयभाई दीक्षित मार्गदर्शन हेठळ ईडर खाते ईडर तालुका पत्रकार एकता परिषद की बैठक ईडर खाते 7 जुलाई गुरुवार रोज मळी हती। त्यारे जोन प्रभारी भरत सिंह, प्रदेश कारोबारी किरणभाई मलेशिया, जिला मंत्री भावेशभाई पटेल, जिला सहमंत्री राजेशभाई चावड़ा तथा एडवोकेट कैलाशबेन उपस्थित रहा हता। तमाम मेहमानोनु फूलहार अने फूलछड़ीथी स्वागत करवामां आव्युं हतुं। त्यारबाद आ बैठकमां जोनना प्रभारी निरूग्रुपमां ईडर तालुकाना 23 पत्रकारोनी हाजरीमां सर्वानुमति ईडर तालुका पत्रकार एकता परिषदना प्रमुख तरीके राकेशभाई कांतिलाल नायकनी निमणूक करवामां आवी हती। जे जोन प्रभारी सहित हाजर ईडर तालुका तमाम पत्रकार मित्रोए हर्ष उल्लास साथे वधावी हती। त्यारबाद ईडर पत्रकार एकता परिषदनी कारोबारी रचना करवामां आवी हती, जेमां उपप्रमुख तरीके एक દુર્ગેશભાઈ જયસ્વાલ, બે સંજયભાઈ નાયક, ત્રણ જયંતિભાઈ પરમાર અને તાલુકા મહામંત્રી તરીકે એક પ્રકાશભાઈ ગઢવી, બે સંજયભાઈ ભોઈ, ત્રણ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ તેમજ તાલુકા મંત્રી તરીકે એક ચિરાગભાઈ મેઘા, બે કુલદીપભાઈ ભાટિયા, ત્રણ જાકીરભાઈ મેમણ અને તાલુકા સહમંત્રી એક મનોજભાઈ જોશી, બે વાહિદભાઈ બેલીમ, ત્રણ રફીકભાઈ મનસુરી, ખજાનાજી તરીકે પાર્થ દીક્ષિત અને આઈટી સેલ ઇન્ચાર્જ તરીકે મિલાપ નાયકની સરળમૂર્તિ નિમણૂક કરવામાં આવી હતી, જેની જોન પ્રભારી બયસી અને પ્રદેશ કારોબારી કિરણભાઈ મલેશિયાએ વધાવી લઈને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમના અંતમાં આભારવિધિ રાજેશ ચાવડાએ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ જોશીએ કર્યું હતું। મીટિંગ પૂર્ણ થયા બાદ પત્રકાર એકતા પરિષદના સદસ્યતા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને જિલ્લા પ્રભારી સહિત ઈડર તાલુકાના પત્રકારો સાથે સર્વોચ્ચ ભોજન લીધું હતું। राजेश चावड़ा साथी तनिषा बा, सिटी न्यूज ईडर। पाटण जिल्लाना राधनपुर तालुकाना बादरपुरा गामे पाटीदार ऑर्गेनिक फार्म मां बराय इजराइल खारेकनु उत्पादन करवामां आव्युं हतुं। राधनपुर तालुकाना बादरपुरा गामे आवेल पाटीदार ऑर्गेनिक फार्म मां विनोदभाई पटेल द्वारा 5-6 अगाउ 500 इजराइल खारेकना रोपानुं वावेतर करवामां आव्युं हतुं। આ વર્ષે ખેડૂતોને મબલક ખારેકનું ઉત્પાદન થવા પામ્યું છે। ખારેકના ઉત્પાદન માટે ખેડૂત દ્વારા કોઈ પણ જાતના રાસાયણિક ખાતરનો કે દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી। ગૌમૂત્ર અને ગાયના ગોબરમાંથી બનાવેલ ખાતરથી ખારેકનું ઉત્પાદન કરવામાં આવે છે। એકદમ ઓર્ગેનિક ખારેકનું ખેડૂત દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે। પાટીદાર ઓર્ગેનિક ફાર્મમાંથી ઓર્ગેનિક ઇઝરાયલ ખારેક ગુજરાત તેમજ દેશના વિવિધ વિસ્તારના વેપારીઓ દ્વારા વેચાણ માટે લઈ જવામાં આવે છે। ભરત સથવારા સાથે નિશાબા, સિટી ન્યૂઝ પાટણ। સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરમાં વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા મામલતદારોને આવેદન પત્રો આપ્યા હતા। વિજયનગર નાયબ મામલતદારને આવેદન પત્ર આપી કાર્યવાહી કરવાની માંગ વિજયનગર મામલતદાર મારફતે મુખ્યમંત્રીને લખાયા આવેદન પત્ર ખોટા જાતિ પ્રમાણ પત્રોને લઈ 19-2-2022 ના રોજ સરકાર સાથે થયું હતું। સમાધાન બાદ કોઈ કાર્યવાહી ન થતા ફરીથી આદિવાસી સંગઠનો મેદાને આવવું પડ્યું હતું। ખોટા પ્રમાણ પત્રોને લઈ સાચા આદિવાસીઓને નોકરી, શિક્ષણ અને સરકારી લાભમાં મુશ્કેલી, સાચા આદિવાસીઓને લાભ મળે તે માટે વિજયનગર તાલુકાના સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી, જેમાં આગેવાન રૂપસિંહભાઈ નિનામા, સુરેશભાઈ હોતા, અશ્વિનભાઈ ડામોર, આનંદભાઈ ડામોર તેમજ યુવાનો પણ જોડાયા હતા। લલિત ડામોર સાથે નિશાબા, સિટી ન્યૂઝ હિંમતનગર। આજરોજ મામલતદાર કચેરી વિજયનગર મુકામે આવી અને મામલતદાર શ્રીને આવેદન પત્ર આપ્યું। આવેદન પત્ર આપવા માટેનું કારણ એવું છે કે સાચા આદિવાસીઓની સાથે અન્યાય જે થાય છે એના માટે સરકાર અવનવા પરિપત્રો કાઢી અને ખોટા આદિવાસીઓને પ્રોત્સાહિત કરવા માટે, ખોટા આદિવાસીઓને લાભ મળે એવા નવા નવા પરિપત્રો કાઢી અને આદિવાસીઓને નુકસાન કરવાની વાત છે। એટલે અમારે જે પ્રથમ જે પરિપત્ર થયેલા છે અને સંવિધાનિક રીતે જે હક મળેલા છે એ બાબતના જે અગાઉ ઠરાવ થયા છે એ પ્રમાણે અમલ થવો જોઈએ, એના માટે અમે સરકારશ્રીને મામલતદાર મારફતે આવેદનપત્ર આપ્યું છે।
મોડાસામાં તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઈ સભ્ય નોંધની કાર્યવાહી સંપન્ન કરાઈ હતી। આજરોજ મોડાસા તાલુકા પત્રકાર એકતા પરિષદની બેઠક સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદના પ્રમુખ ભરતભાઈ કડિયાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી। જિલ્લા પ્રમુખ વિપુલ રાણાના માર્ગદર્શન હેઠળ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એજન્ડા મુજબની કામગીરી કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ હોદ્દેદારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। પત્રકાર એકતા પરિષદના દરેક સભ્ય નોંધણી અનુસંધાને ફોર્મ ભરી ચકાસણી કરી અને તમામ ફોર્મ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યા હતા। બેઠકમાં પ્રમુખ ભરતભાઈ કડિયા, પ્રદેશ પત્રકાર એકતા પરિષદના કારોબારી સભ્ય અને સાબરકાંઠા પ્રભારી સમીરભાઈ બલોચ, ઉપપ્રમુખ નરેશભાઈ ભરવાડ, મહામંત્રી ભરતભાઈ ભાવસર, મહામંત્રી સૌરભ ત્રિવેદી, ખજાનજી બકોરભાઈ પટેલ, આઈટીસી નીતિન ભંડ્યા અને સંગઠનના તમામ હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા। ભરત કડિયા સાથે નિશા બા, સિટી ન્યૂઝ મોડાસા। પ્રાંતિક ખોડિયાર કુવા પાસે આવેલ શ્રી અંબાજી માતાના 23મા પાટોત્સવ અંતર્ગત ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રાંતિક નગરમાં ખોડિયાર કુવા નજીક 23 વર્ષ પૂર્વે શ્રી અંબાજી માતાના નવીન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તારીખ 7મી જુલાઈના દિવસે આ મંદિરના નિર્માણને 23 વર્ષ પૂર્ણ થયા હતા। દર વર્ષે માતાજીના મંદિરના શિખર ઉપર નવીન ધજા ચઢાવવામાં આવે છે। આ વર્ષે પણ આ મંદિરના શિખર ઉપર નવીન ધજા ચઢાવીને આ વિસ્તારમાં રહેતા ધર્મપ્રિય ભાઈ બહેનોએ ધન્યતા અનુભવી હતી। શ્રી ખોડિયાર માતા યુવક મંડળના સભ્યોએ આ મંદિરની સાથે સાથે શ્રી બહુચર માતાના મંદિરના શિખર ઉપર પણ નવીન ધજા ચઢાવી હતી। આ વિસ્તારના ઉત્સવ પ્રેમી યુવક યુવતીઓ દર વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી પણ અતિ ધામધૂમથી કરે છે। આ માતાજીના ચોકમાં શ્રી અંબાજી માતા ઉપરાંત શ્રી બહુચર માતા, શ્રી ખોડિયાર માતા અને શ્રી લક્ષ્મી માતાના મંદિરો પણ આવેલા હોય દરરોજ સવારે અને સાંજે માતાજીની આરતી ઉતારવામાં આવે છે। નીરવભાઈ ભટ્ટ, દિવાંગભાઈ વ્યાસ, જિગ્નેશભાઈ જોશી તેમજ અન્ય ભાઈ ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। રતિલાલ ટેકવાણી સાથે નિશામાં, સિટી ન્યૂઝ પ્રાંતિજ। પાટણ જિલ્લાના રાધનપુરના મસાલી રોડ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાતા રહીશો પરેશાન થયા હતા। રાધનપુર નગરમાં ચોમાસા અગાઉ વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ સાંપ્રત વર્ષે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા સામાન્ય વરસાદમાં જાહેર માર્ગ પર પાણી ભરાતા અહીં આવેલા સોસાયટીના રહીશોએ પાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો। રાધનપુર નગરમાં પડેલ સામાન્ય વરસાદને કારણે નગરના જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા। જાહેર માર્ગો પર ભરાયેલા વરસાદી પાણીને કારણે માર્ગો પરથી પસાર થવું મુશ્કેલી બન્યું હતું। નગરના મસાલી રોડ પર છેલ્લા 4 દિવસથી વરસાદી પાણી ભરાવાને કારણે આ માર્ગ પર આવેલા 10થી વધુ સોસાયટીના રહીશોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। અહીં રહેતા લોકોના જણાવ્યા મુજબ ચોમાસા પહેલા માર્ગની બંને સાઈડ બનાવેલા ગટરોની સફાઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નથી, જેને લઈને વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને જાહેર માર્ગ પર પાણી ભરાયું છે। આ સમસ્યાના નિરાકરણ માટે છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર જાણ કરવામાં આવે છે, પરંતુ વિસ્તારના લોકોની સમસ્યા નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને અહીં રહેતા લોકોને તકલીફો ભોગવવી પડે છે। જ્યારે આ માર્ગ પર આગળ વિસ્તારના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું કાર્યાલય આવેલ છે, તેઓને પણ આ બાબતે રજૂઆત કરી હોવા છતાં ધારાસભ્ય દ્વારા પણ સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય કામગીરી કરવામાં આવેલ ન હોવાનું લોકોએ જણાવ્યું હતું। જાહેર માર્ગ પર ભરાયેલા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા વિસ્તારમાં રોગચાળો ફેલાશે તેવો ભય અહીં રહેતા લોકોને સતાવી રહ્યો છે। જાહેર માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી વિસ્તારના લોકોએ માંગ કરી હતી। ભરત સથવારા સાથે તનિષા બા, સિટી ન્યૂઝ પાટણ। શ્રદ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે પાલનપુર ખાતે કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા 2 વર્ષથી બંધ હતો। 2 વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તારીખ 5-10 સપ્ટેમ્બર 2022 દરમિયાન
ભાદરવી પૂનમનો મેળો યોજાશે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે 2 મહિના અગાઉ અત્યારથી જ વ્યાપક તૈયારીઓ ધરવામાં આવી છે. શ્રદ્ધા સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. કલેક્ટરશ્રીએ અધિકારીને સંબોધતા જણાવી કે 2 વર્ષ બાદ ફરીથી ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે આ વર્ષે દૂર દૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકો જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવા ભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી કરીએ. બેઠકમાં અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસટી બસ સુવિધા, કાયદાઓ અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરિંગ, વિસામો કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સેવાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી વ્યવસ્થા સુદૃઢ બનાવવા કલેક્ટરશ્રીએ ઉપયોગી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે 51 શક્તિપીઠ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. અંબાજી આવતા સંઘો અને સેવા કંપનીઓની ઓનલાઈન નોંધણી કરવામાં આવશે. વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફિકેશન કરાશે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે જણાવી કે ભાદરવી પૂનમ જેવા આસ્થાના પર્વમાં સહભાગી થવાનો જીવનમાં અવસર મળ્યો છે, ત્યારે દરેક વિભાગોએ શ્રદ્ધાના આ પર્વને માઇક્રો પ્લાનિંગ કરી અનોખો બનાવવાનો છે. મેળા પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોવાથી તેમણે આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂક્યો હતો. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પ્રસંગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પૂરતી સંખ્યામાં તૈનાત કરાશે. આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી કેમેરાથી વોચ રખાશે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજી રૂટ પર ડોગ સ્કોડ વોર્ડ દ્વારા સંગમ પેટ્રોલિંગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે. આ મેળો સુખરૂપ સંપૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મેળા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અંબાજી ભાદરવી મહામેળાની ગણના ગુજરાતમાં જ નહીં પરંતુ પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં થાય છે. મેળા પ્રસંગે અંબાજી જતા તમામ રસ્તાઓ ભાઈ ભક્તોથી ભરચક બની જાય છે. અરવલ્લીના ડુંગરાઓમાં મેળા પ્રસંગે ભક્તિ રસની છોડો ઉઠશે. રસ્તાઓ પર વિશાળ સંખ્યામાં વિવિધ સેવા કેન્દ્રો મેળા પ્રસંગે કાર્યરત બનશે. મેળા પ્રસંગે સમગ્ર ઉત્તર ગુજરાત ભક્તિ રસમાં ભીંજાય છે. બેઠકમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ વહીવટીદાર આર કે પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેખ, પ્રયોજનના વહીવટીદાર એમ બી ઠાકોર સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગિરીશ જોશી સાથે તનિષા બા, સિટી ન્યૂઝ, પાલનપુર. સાબરકાંઠા જિલ્લાના તલોદના રોજડ ખાતેથી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી પરમાર પરિવારે જણાવ્યું હતું કે પહેલાના સમયમાં કે જ્યારે આપણા ગામમાં કંઈ કામ કરવું હોય તો કોઈ દાતા શોધવો પડતો હતો, એ સમયના બદલાવની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં વિકાસના કામો કરવા માટે પૈસાની કોઈ અછત નથી એમ જણાવી તેમણે 20 વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રા આજે વટવૃક્ષ બની ફૂલી ફાલી રહી છે એમ કહી તેમણે રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગત આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજના અમલમાં મૂકી સર્વાંગી વિકાસનો નવો અભિગમ અપનાવ્યો છે એમ જણાવી તેમણે રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે માહિતી આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોની ભારોભાર સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરાયા હતા. આ સાથે મંત્રીશ્રી દ્વારા રોજડ પ્રાથમિક શાળામાં શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું, સાથે આરોગ્ય કેન્દ્રમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રોજડ
વડોદરા અને સિમલિયા ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામની આંગણવાડીઓની સફાઈ તેમજ વાનગી સ્પર્ધા યોગ પ્રભાત ફેરી કરવામાં આવી હતી. સાથે સરકારની યોજનાકીય માહિતી અને રાજ્ય અને જિલ્લાના વિકાસ અંગેની ફિલ્મ આ રથ દ્વારા પ્રદર્શન કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી રેખાવા ઝાલા, તલોદ એપીએમસી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તલોદ તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રીઓ તેમજ લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નિશાબા, સિટી ન્યૂઝ, તલોદ. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તલોદ અને પોશીના ખાતે પશુ સારવાર અને રસીકરણ કેમ્પ યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ યાત્રાની ઝાંખીને ગામે ગામ સુધી પહોંચાડવાના અને લાભાર્થીઓને ઘર આંગણે જઈને લાવવામાં સરકાર કટિબદ્ધ છે. આ વિકાસ યાત્રાની સાથે સાથે ગામના લોકો માટે વિવિધ ઉપયોગી માહિતી મળી શકે તે ઉદ્દેશ્યથી રથમાં સરકારની વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી. વિકાસ રથની સાથે સાથે તલોદના સિમલિયા અને પોશીનાના અજાવાસ ગામમાં પશુ ચિકિત્સક અને રસીકરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 500થી વધુ પશુઓની આરોગ્ય તપાસણી અને તેમને ખરવા મુવા રોગ સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણ કરવામાં આવ્યું હતું. માહિતી બ્યુરો સાથે નિશાબા, સિટી ન્યૂઝ, તલોદ.